હેલો એવરી હું મેહુલ સર આપ સ્વાગત કરું છું મારી ચેનલ ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે મેથેમેટિક્સની અંદર ચેપ્ટર નંબર ડિફરન્સિએશન એન્ડ એપ્લિકેશન એટલે ગુજરાતીમાં વિકલન અને તેના ઉપયોગોની ટાઈપ નંબર ફોરનો અભ્યાસ કરીશું તો ટાઈપ નંબર ફોર જે છે એ તમને એના માટે જે ચેઇન રૂલ લાગે છે એટલે કે સાંકળનો નિયમ લાગે છે હું એ તમને ઓલરેડી સમજાવી દીધો છે એટલે આજના વિડીયોની અંદર જે દાખલા છે એ તમને બહુ ઈઝી લાગશે પણ ફરી એકવાર કહી દઉં કે સૂત્રો તૈયાર હોવા લખીશું કે સૌથી પહેલા જે આપેલું હોય તે લખવાનું કે હિયર વાય ઇઝ ઇક્વલ ટુ સાઈન ઓફ એક્સ વાય અને આપણે શોધવાનું છે ડિવાય બાય ડીએક્સ એટલે કે શું કરવું પડે બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન લેવાનું એટલે લખવાનું ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ x ઓન ધ બોથ સાઇડ ઓકે ચાલો બંને બાજુ x પ્રત્યે વિકલન લઈએ એટલે બંને બાજુ આપણે d/dx લગાવી દેવાનું એટલે આ બાજુ તો dy/dx થઈ જાય ને આ બાજુ લાગે d/dx ઓફ sin ઓફ x y ઓકે ચાલો આ બાજુ તો dy/dx છે હવે પેલી બાઉની વાત કરીએ તો દાખલો શરૂ થાય છે sin થી એટલે આપણે આને x માની લેવો પડે તો સાઇન એક્સ નું વિકલન આપણને ખબર છે કે સાઇન એક્સ નું વિકલન થઈ જાય કોસ એક્સ પણ આપણે જેને એક્સ માન્યો હોય એનું ફરી વિકલન કરવું પડે એટલે ઓફ લખવું પડે ઓકે ચાલ હવે જેની આગળ હોય એ ચેન્જ થાય એટલે બીજા આપણે એઝ ઇટ ઇઝ લખવાના છે કોસ ઓફ એક્સ પ્લસ વાય એવા ને ચાલો હવે શું થશે તો કે એક્સ નું વિકલન વન થઈ જાય અને વાય નું વિકલન એટલે કે ડી વાય અપોન ડીએક્સ તો લખો ડીવાય અપોન ડીએક્સ હવે શોધવાનું બી મારે વાયક્સ પણ તમે આ વસ્તુ દેખો કે અહીંયા તો બે જગ્યાએ ડીવાય છે તો શું કરવાનું સૌથી પહેલા તો આપણે અહીંયા ગુણાકારમાં છે તો આને બંને સાથે ગુણી નાખીએ તો દેખો જરા આવું થઈ જશે ડીવાય બાય ઇક્વલ ટુ પહેલા વન જોડે ગુણીએ તો એનું એક પદ આવે અહીંયા પછી પ્લસ કોસ ને ડીવાય બાય ડીએક્સ જોડે ગુણીએ તો આવું લખા હશે કોસ એક્સ વાય ઇન ટુ ડીવાય બાય હવે મારે ડીવાય બાય ડીએક્સ શોધું છે તો એક કામ કરું

તો એની સાથે આપદ ગુણાકારમાં છે તો પેલી બાજુ આપી દો ભગાકારમાં જ હતું નહીં તો આન્સર આવી જાય ડીવાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ પ્લસ ના છેદમાં વન માઇનસ કોસ ઓફ એક્સ પ્લસ વાય કોઈ ઉડાઈ નહીં દેવાનું આ રીતે કોસ એક્સ પ્લસ વાય કે આમ ઉડી જાય વચ્ચે પ્લસ માઇનસ હોય તો છેદ ના ઉડે એટલે આપણો આ જ આન્સર છે ફાઈનલ આન્સર ત્રણ માર્ક ની અંદર દાખલો પૂછાય સહેલો છે ચેન રૂ લગાવવાનું હતું ને જે ફોર્મ્યુલા આપણે શીખી ગયા છે એ જ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો છે આ જ રીતનો બીજા એક એક્ઝામ્પલ જોઈએ જેમાં આપેલું છે એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ આગળ શીખવાડું જે એક્ઝામમાં આઈએમપી હશે ઓકે ચાલો ફરી એકવાર જે આપેલું તે લખવાનું તો લખીએ કે અહીં એક્સ વાય બરાબર આપેલું છે સાઈન એક્સ વાય છે બંને ચાલો ફરી એવું લખવાનું બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન લેતા બંને બાજુ x પ્રત્યે વિકલન લેતા એટલે આપણે બંને બાજુ લગાવી દેવાનું d by dx તો d by dx વડે x plus y અને પેલી બાજુ d by dx વડે sin of ઓકે ચાલો થોડું કામ લઈ લઉં ઓકે ચાલો હવે પહેલા તો અહીંયા x એટલે x નું વિકલન કરવાનું છે તો x નું વિકલન તો 1 થઈ જાય પછી પ્લસ y નું વિકલન એટલે આપણે એને શું કહીએ છે dy by dx પેલી બાજુ દાખલો સ્ટાર્ટ થાય છે sin થી તો આને એક્સ માન લો તો સાયન એક્સ નું વિકલન થઈ જાય કોસ એક્સ એટલે બાજુ ડી વાયડીએક્સ છે એનું જ વિકલન કરવાનું છે તો કોસ એક્સ વાય બી એવાને એવા અહીંયા એક્સ અને વાય બંને ગુણાકારમાં છે તો ગુણાકારના નિયમથી વિકલન કરીશું તો ગુણાકાર નો નિયમ એવો હતો પહેલું પદ એવું ને એવું બીજાનું વિકલન એટલે નું વિકલન ડીવાય બાયડીએક્સ પછી પ્લસ બીજું પદ એવું નહીં પહેલાનું વિકલન તો પહેલાનું વિકલન હું લખી દઉં એક સ્ટેપ ઓછું કરી દઈએ બાકી લખાયું લખી દીધું ફરી એકવાર કે અહીંયા બે પદ ગુણાકારમાં છે તો આપણે આને બંને જોડે ગુણવું પડશે ઓકે ચલો આ બાબતે એવું એવું લખવાનું છે વન પ્લસ ડી વાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ વાય ને આની જોડે ગુણું તો જરા દેખો કોસ એક્સ વાય ઇન ટુ એક્સ

તો પહેલા પદમાં વન થઈ જશે ને બીજા પદમાં એક્સ કોસ એક્સ વાય વધે છે આગળ પાછળ લખો ચાલે ગુણાકારમાં છે એટલે અને પેલી બાજુ છે વાય કોસ એક્સ વાય માઇનસ વન ચલો ફરી એકવાર આપદ જોડે ગુણાકારમાં છે તેથી પેલી બાજુ જાય તો ભાગમાં જાય તો આપણો ફાઇનલ આન્સર આવ્યો વાય કોસ એક્સ વાય માઇનસ વન અપોન વન માઇનસ એક્સ કોસ એક્સ વાય તો આ તમારો આન્સર થઈ ગયો બરોબર બધાની એક જ મેથડ કે પહેલા સ્ટેપમાં આપણે બાજુ એક્સ પદ વિકલન કરવાનું પછી જે જગ્યાએ બે પદ વાળા થઈ જાય એ બંનેને એક બાજુ બીજા બધા બીજી બાજુ ડીવાય ડીએક્સ કોમન લઈ લો એની જોડે જે પદ આપી દો એટલે આન્સર આવી જાય હજુ એક દાખલો જોઈએ ચાલો શું આપેલું છે એના પછી એક્સ પ્લસ ટુ થ્રી એ એક્સ વાય આપેલું છે ઓકે ચાલો તો પહેલા એવું લખીશું કે અહીં એક્સ પ્લસ ટુ તેથી બંને બાજુ વિકલન ચાલો ચાલો એટલે બધા સોરી ઓફ ઓકે ઘાત નો નિયમ ઘાત આગળ એક ઘાત ઓછી એટલે થ્રી એક્સ વાય ક્યુબ એટલે બી ઘાતનો નિયમ પણ વાય નથી અહિયાં તો શું છે એક્સ તો પછી એવું માની લો કે આ વાય નથી એક્સ છે બરાબર જે ચેન્દુલો તો એવું જ અહીંયા વાયક્યુબ છે એટલે ત્રણ ઘાત આપેલી ઘાતનો નિયમ લગાવવાનો પણ ઘાતનો નિયમ ખાલી એક્સ માટે છે તો આને એક્સ માની લીધો તો ઘાત આગળ એક ઘાત ઓછી પણ જેને એક્સ માને લો એટલે એનું ફરી વિકલન કરવાનું તો ડી વાયડીએક્સ ઓફ વાય એટલે કે આપણે ડી વાય એને કહીએ છીએ ઓકે ચાલો આ બાજુ કેવું છે થ્રી એ તો અછળ છે ને ગુણાકારમાં છે તેવાને એવા લખી દો તો શું વધ્યું એક્સ વાય વધ્યા ડીવાયડીએક્સમાં તો આપણે ગુણાકારનો નિયમ લગાવવો પડે

પેલી બાજુ પહેલું પદ થ્રી એક્સ એની જોડે ડીવાય dx પ્લસ થ્રી એ ઇન્ટુ વાય વન તો ના લખીએ ચાલે ફરી એકવાર બે ડીવાય વાયડીએક્સ વાળા પદ આયા અને આમ લઈ આવો થ્રી એક્સ ને પેલી બાજુ લઈ જાઓ ઓકે ચાલો એક મિનિટ હા ચાલો શું કરવાનું છે ડીવાયબાય બે પદ એક બાજુ લઈ લેવાના છે તો અહીંયા જે થ્રી એ એક્સ છે એને હું આમ લઈ આવું છું અને આ થ્રી એક્સ સ્ક્વેર ને પેલી બાજુ લઈ જાઉં છું ચાલો એટલે પહેલા હું લખીશ થ્રી વાય સ્ક્વેર જોડે ડીવાય બાય ડીએક્સ જે છે એવું એવું લખી દેવાનું છે પછી આ પદ પ્લસ છે આમ લઈ જાય એટલે માઇનસ થઈ જાય તો માઇનસ થ્રી એ એક્સ એની જોડે ડીવાય બાય એક્સ ચલો પેલી બાજુ ઓલરેડી હતું થ્રી એ વાય અને આ જે પ્લસ થ્રી એક્સ સ્ક્વેર એને આમ લઈ જાય એટલે માઇનસ થ્રી એક્સ સ્ક્વેર ચાલો ફરી એવું કરવાનું ડીવાય બાય ડીએક્સ ને કોમન લઈ લો dy dx ને કોમન લઈ લઈએ તો પેલા પદ માં પદ ગુકાર માં છે પેલી બાજુ આપો ભાગાકાર માં તો આન્સર આવે બરાબર થ્રી એ વાય માઇનસ થ્રી એક્સ સ્કવેર ના છેદમાં થ્રી વાય સ્કવેર માઇનસ થ્રી એક્સ તો આ આન્સર થઈ ગયો અને ઉપર એક સ્ટેપ લખવું હોય તો બધી જગ્યા થી ત્રણ ઉડાવી દઉં તો બંને જવાબ ચાલે એક બી માર્ક બંનેમાં કપાય નહીં પણ ઈઝી છે ખાલી ત્રણ ઉડાઈ દેવાના હતા તો આપણો આન્સર થઈ ગયો તો બધા દાખલાની એક જ મેથડ કરીએ છીએ આપણે કે બંને બાજુ એક્સ વિકલન લઈ લઈએ છીએ એના પછી બાયડી વાળા એક બાજુ લઈ લેવાના એક્સ ડીઆઈડીએક્સ કોમન લઈ લેવાનું એની સાથે જે પદ આવે એને પેલી બાજુ ભગાકારમાં આપી દેવાનું ઓકે ચાલો તો પછી આને બી એ રીતે જ ગણવામાં છે આપણે આઈ થિંક ચાર જ દાખલા છે આ ટાઈપના બીજા કોઈ છે ને એટલે હોમવર્કમાં બી હું તમને નથી આપતો એવું હોય તો આ દાખલો જાતે ટ્રાય કરો હોય તો વિડીયો પોઝ કરીને ગણી નાખો પછી ચેક કરી લઈએ કે તમારો મારો આન્સર સેમ આવે છે કે નહીં અને આ વિડીયો પતી જાય તો આ ચાર દાખલાને બે ત્રણ વાર ગણી લેજો આ ચારમાંથી એક પૂછાય કે અંદર છે એટલે જ હું અહીંયા શીખવાડું છું તો જે બી દાખલા ગણાવું એ જ દાખલા પાક્કા કરવાના એની સિવાય પ્રેક્ટિસ માટે દાખલાની જરૂર છે નહીં તો કોઈ એક્સ્ટ્રા દાખલા ગણવાના નહીં કે મારી પાસે માંગવાના આપણને નહીં ઓકે ચાલો અહીંયા કીતે રીતે કરીશું તો પહેલાં જે આપેલું છે એ લખીશું આપણે કે અહીં અંડર રૂટ એક્સ પ્લસ અંડર વાય ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ એ છે

તો પછી અહીંયા તો રૂટ વાય છે તો ફરી વાયને માનલો કે આ એક્સ છે ભાઈ તો રૂટ એક્સનું વિકલન આમાં બી ટુ રૂટ એક્સ જ થાય પણ એક્સની જગ્યાએ લખવાના વાય અને એક્સની જગ્યાએ વાય હતા એટલે એનું ફરી વિકલન પેલી બાજુ તો વરમૂળમાં એ છે એ તો અચળ કિંમત આવે અને પાછી એકલી છે એટલે એકલાનું વિકલન તો શું થઈ જાય ઝીરો થઈ જાય ભાઈ હવે મારે ડીઆઈ વાયડીએક્સ સુધું તો આને પેલી બાજુ આપી દઈએ તો આ પણ ટુ રૂટ વાય જોડે જે ડીવાય બાય ડીએક્સ છે તે એની જગ્યા રહેશે

હા માઇનસ છે તો માઇનસ જો વાય બી છે એક્સ બી છે તો કોમન આ રીતે વાયના છેદમાં એક્સ એવું લખી શકાય તો આ તો એકદમ ઈઝી દાખલો હતો ખાલી એક જ ફોર્મ્યુલા લગાવવાની હતી રૂટેક્સનું વિકલન વન ઓપોઈન્ટ ટુ રૂટેક્સ થઈ જાય બરાબર તો આના પછી તો કોઈ દાખલો છે નહીં હા ઓકે તો ચાર જ દાખલા ગણવાના છે આપણી ટાઈપ નંબર ફોરની અંદર બરાબર હા એકદમ ઇઝી ટાઈપ હતી દાખલા ત્રણ કે ચાર માર્કની અંદર પૂછાય એવા હતા તો ફરી એકવાર કે જે રીતે આપણે આ ચોપડો બનાવેલો છે મેથ્સનો એમાં ચેપ્ટર નંબર ટુની ઓલરેડી ત્રણ ટાઈપ લખી હશે તમે એમાં ટાઈપ નંબર ફોર બી એડ કરી દેવાની ચેન રૂલ ટાઇટલ આપીશું આનું બી કારણ કે ચેઇન રૂલનો જ ઉપયોગ કર્યો છે આપણે પણ આની પહેલાં જે ચેન રોલ શીખવાડી હતી એમાં લો વાળા દાખલા હતા આ સિમ્પલ ખાલી ઇક્વેસન વાળા દાખલા છે તો એટલે આને અલગ ટાઈપમાં લીધેલા બરાબર આ ચાર દાખલા ગણીને પક્કા કરી દેવાના નેક્સ્ટ ટાઈપ છે એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાંથી એક દાખલો એવું માનલો કે તમારી આ એક્ઝામની અંદર ચાર માર્કમાં પૂછાઈ ગયો છે બરાબર તો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ચાલુ કરજો કારણ કે જે નેક્સ્ટ વિડીયો આવશે તમારી એક્ઝામમાં ચાર માર્ક લઈને આવશે તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો જય હિન્દ જય ભારત